સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે લસકાણામાં લક્ષ્મણનગર ઇન્ડસ્ટ્રીઝમાં એક યુવાન કારખાનામાંથી ઉતર્યો અને આઠ લોકોએ તેના પર હુમલો કર્યો પાટોનો માર મારી તેને ઈજાઓ પહોંચાડવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે નાની નાની બાબતોમાં મારામારી અને હત્યાની ઘટનાઓ બની રહી છે આપણે જાણીએ છીએ તેમ સુરતમાં છત્રીસ કલાકમાં ત્રણ હત્યાની ઘટનાઓ સામે આવી હતી અંગત અદાવત અને જૂની અદાવતોમાં આ હત્યા થઈ છે ત્યારે સુરતમાં હોય તેમ ગુનેગારો ગુનાઓને અંજામ આપી રહ્યા છે બીજી બાજુ નાની નાની બાબતોમાં લોકો સાથે મારામારીની ઘટનાઓ પણ બની રહી છે ગઈકાલે જ સુરતમાં એક કાર ડેકોરના માલિક સાથે મારામારીની ઘટના બની હતી જેમાં તેમને ઈજાઓ પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા જ્યારે સલાબતપુરા વિસ્તારમાં પણ મારામારી થઈ હતી ત્યારે આજે સુરતના લસકાણા વિસ્તારમાં મારામારી અને હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ લસકાણા ઇન્ડસ્ટ્રીઝમાં એક યુવક પર આઠ જેટલા લોકો હુમલો કરતા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી માં જોઈ શકાય છે કે કારખાનામાંથી જેવો યુવક નીચે ઉતરે છે કે તરત જ પાંચ થી સાત લોકો તેના પર હુમલો કરે છે અને ઢીક્કા પાટુનો માર મારી રહ્યા છે આ મારામારીની ઘટના ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે જોઈ શકાય છે કે એક યુવક કારખાનામાંથી ઉતરે છે અને બહાર મારામારી કરવા માટે રાહ જોઈને ઉભેલા ઈસમો તરત જ તે યુવાન પર તૂટી પડે છે અને જમીન પર પાડી દઈ ડીક્કા પાટુનો માર મારે છે આ સમગ્ર ઘટનામાં યુવકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જો કે સીસીટીવી બાદ કાયદાનો કોઈ ડર ન હોવાનું લાગી રહ્યું છે હાલ તો ભોગ બનનાર યુવકે સરથાણા પોલીસ મથકમાં હુમલો કરનાર તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત